ધોરણ સાત એમાં ચેપ્ટર નંબર અગિયાર કે પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં અગિયાર પોઈન્ટ બે હે એનો છઠ્ઠ નંબરનો દાખલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોમાં ડીએલ અને બી એમ અનુક્રમે એબી અને સીડી પરની ઊંચાઈઓ છે કે ડીએલ એબી પરની ઊંચાઈ છે અને બી એમ એડી પરની ઊંચાઈ છે જો ક્ષેત્રફળ ચૌદસો સિત્તેર હોય તો આપણે અહીંયા લખ્યું ક્ષેત્રફળ ચૌદસો સિત્તેર હોય એબી બરાબર પાંત્રીસ હોય તો અહીંયા એબી બરાબર આપણે લખી નાખી પાંત્રીસ પછી બીજું આપેલું છે એડી બરાબર ઓગણપચાસ તો આમાંય દર્શાવી હું એડી ઓગણપચાસ અને તો હવે બી એમ અને ડીએલ શોધવાનું છે હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપેલું છે બેય વખતે પાયા આપેલા છે ને બે વખતે ઊંચાઈ શોધવાની છે જ્યારે પાયો છે એ ને બી ત્યારે ઊંચાઈ હે બી ને સોરી ડી ને એલ જ્યારે પાયો એડી હે ત્યારે ઊંચાઈ હે બી ને એમ કે બે વખત ઊંચાઈ શોધવાની એક વખત ડીએલ શોધવાનું એક વખત બી હવે આડા આવડું થાય તો આ દાખલામાં કોઈ પ્રોબ્લેમ નથી કે છેત્રફળનું સૂત્ર મૂકીને એકવાર પાયો રાખવાનો પાતરી એકવાર પાયો રાખવાનો ઓગળ પચાય એટલે કે બે વખતની ઊંચાઈ મળી જાય હવે પાયો જયારે પાત્રી રાખો

તો અહીંયા બી પાંત્રીસ તો ઊંચાઈ રાખવાની ડી ને એલ કે પાયો પાંત્રીસ હોય ત્યારે ઊંચાઈ ડીએલ હોય એટલે ડીએલ રાખવું હવે પાંત્રીસ ને ડીએલ ને કરતા બનાવીએ એટલે ડીએલ બરાબર ચૌદસો સિત્તેર છેદ પાંત્રીસ કે એને કરતા બનાવીએ એટલે પાંત્રી ગયા છેદમાં હવે પાંચ વડે ભાગી તો પાંચ સતા પાંત્રીસ આને પાંચ વડે ભાગી તો પાંચ દુ દસ પાંચ નવા પિસ્તાલીસ અને પાંચ ચોક વીસ હવે આને સાત વડે ભાંગી તો સાત તેરી સોરી સાત ચોક અઠ્યાવીસ ને સાત દુ ચૌદ ડીએલ બરાબર બેતાલીસ કે આ ડીએલ બરાબર બેતાલીસ વેલ્યુ આપણે પાયો આપણે પાયો રાખશું ઓગણપચાસ કે ત્રિકોણનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર છેત્રફળનું સૂત્ર બી ગુણ્યા વાળું સૂત્ર કે છેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બી ગુણ્યા એચ છેત્રફળ આપેલું હોય ચૌદસો ને સિત્તેર તો છેતરફળની જગ્યાએ પાયો આપણને રાખી લીધો ઓગણપચાસ પાયો ઓગણપચાસ હોય ને ત્યારે જગ્યાએ લખી નાખવાનું બી એમ ઓગણપચા જાય છેદમાં કે બી ને બનાવી કરતા તો બી બરાબર ચૌદસો સિત્તેર ને ચૌદસો સિત્તેર ભાઈ ગયા ઓગણપચા કરવાના એટલે ઓગણપચા એકસો સુડતાલીસ એક મીંડું તો બી એમ બરાબર આપણને મળશે ત્રીસ કે એક જવાબ બેતાલીસ અને બીજો જવાબ ત્રીસ કે આવી રીતના આપણે જવાબ મળશે